અબિધિ ટ્યુશન ક્લાસીસ ધોરણ નવ વિજ્ઞાન પ્રકરણ ચાર પરમાણુ અને તેનું બંધારણ શરૂ કરીએ તેની પ્રથમ આપણે વાત જણાવી દઈએ કે પ્રકરણ ચાર જે છે એ ખૂબ સરળ અને ખૂબ જ ટૂંકું પ્રકરણ છે બીજું કે આ વિડીયો લિંક સાથે તમને અન્ય ઘણા બધા વિડીયોની લિંક આપેલી છે જેમાં તમને પરમાણુ શું છે અને તે કેવી રીતે શોધાયો તેની હિસ્ટ્રી જે છે હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં તમને ત્યાં આપવામાં આવે છે તે પણ તમે જોવાનું ન ચૂકશો અમુક તમારી પાસે કાર્ટૂન સિરીઝ છે તો તમે તે પણ તમારા અનુકૂળ સમયે તે જોઈ શકો છો સમગ્ર પ્રકરણની જો વાત કરીએ તો વાત શરૂ થાય છે કે પરમાણુ ખરેખર શું છે તો પરમાણુનું બંધારણ શું છે તો ત્રીજા પ્રકરણમાં તમે જે વાત શીખી ગયા હતા તે પ્રમાણે કે પરમાણુ અને અણુ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે જુદા જુદા પ્રકારના દ્રવ્યોનું અસ્તિત્વ કે દ્રવ્યોની રચના કરતાં જુદા જુદા પરમાણુઓને કારણે થતી હોય છે હવે પ્રશ્ન એ ઉદ્ભવ થતો કે ત્યાં કોઈ એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ કરતાં જુદો શા માટે પડે ઉદાહરણ તમને જે રીતે સમજાવેલું આપ્યું હતું કે ભાઈ કોઈ એક લોખંડની ખિલ્લી જે છે તો લોખંડની ખીલ્લી અન્ય ધાતુની ખીલ્લીઓ કરતાં શા માટે જુદી પડે છે તો ત્યાં કયું કારણ છે ડાલ્ટને એવું સૂચિત કર્યું હતું કે શું પરમાણુઓ ખરેખર અવિભાજ્ય છે ઇન્ડિવિઝિબલ છે તો પરમાણુ શું છે પરમાણુ કેવા છે તો તેનો તમારી પાસે કયા પણ પ્રશ્ન છે કે પરમાણુઓ ખરેખર અવિભાજ્ય હોય તો પછી તે વિભાજ્ય ક્યારે કરી શકાય અથવા વિભાજ્ય હોય તો તે પછી શું કામ તેની સર્ચના જે છે તેનું જે બંધારણ છે તે બધા કરતાં જુદું પડતું હોય શું પરમાણુની અંદર અન્ય કોઈ નાના ઘટક હોઈ શકે જો હા તો કયા અને જો ના તો શા માટે નહીં એની પણ ચર્ચા કરી શકાય આ પ્રકરણમાં આપણે આ પ્રશ્નોના ઉત્તર મેળવવાના છે ઉપરાંત આપણે અવપરમાણવી એટલે કે સબ એટોમિક કણો અને પરમાણુના અનેકવિધ નમૂનાઓ જેને કીધું અહીંયા મોડેલ્સ વિશે પણ અભ્યાસ કરવાનું જે સૂચિત કરે છે કે આ કણો પરમાણુની અંદરની તરફ કેવી રીતે ગોઠવાયા છે કેવી રીતે તેનું સ્ટ્રકચર થાય છે બધું જાણકારી ધોરણ દસમાં અને અગિયાર બાર સાયન્સ તમે જ્યારે રાખશો ત્યારે તેમાં તમારે કેમિસ્ટ્રીમાં અને ફિઝિક્સમાં આવી જ જવાની છે હાલ પૂરતું તમારી પાસે આ સ્ટ્રક્ચર જે છે એ માત્ર સમજવાનું છે હાલ સુધી તમે જે કાંઈ સ્ટ્રક્ચર એટમિક જોયા છે એ બધા કરતાં અહીંયા થોડુંક જુદું આવશે ઓગણીસમી સદીના અંતમાં વૈજ્ઞાનિકોને સમક્ષ એક મુખ્ય પડકાર એ થતો હતો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું ખરેખર તેનું બંધારણ શું છે તે કેવી રીતે રજૂ કરી શકાય તે મોટામાં મોટો પડકાર હતો અને તેના મહત્ત્વના ગુણધર્મો સમજાવવા અનેક પ્રયોગોના અંતે પરમાણુનું બંધારણ સ્પષ્ટ કરવામાં આવ્યું પરમાણુઓ અવિભાજ્ય ન હોવાના સંકેતો પૈકી એક સંકેત એ પણ છે કે તે સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થોની વિદ્યુતના વહનની પરિસ્થિતિના અભ્યાસ દ્વારા મળી શકે તો વિદ્યુતકીય જે ઘટનાઓ ઘટી હતી તે પણ તમારી પાસે કેથોડ રે ટ્યુબ કે રોંજન અથવા તો પછી એક્સ રે કિરણો શોધાયા તો આ દરેકની જે હિસ્ટ્રી છે ઇતિહાસ જે છે એ પણ તમને આ વિડીયો લિંક સાથે અન્ય વિડીયોમાં તમને લિંકમાં આપેલા છે તમે તે પણ ખાસ જુઓ અને સમજો કે કેવી રીતે જાણતા અજાણતા થયેલી શોધ જે છે જેને સમગ્ર કેમેસ્ટ્રી જે છે રસાયણ વિજ્ઞાનનો પાયો જે છે આખો બદલી નાખ્યો અહીંયા બાદ જો આપણે કરીએ તો ચાર પોઈન્ટ એકમાં દ્રવ્યમાં રહેલા વીજભારીત કણો શું છે ધોરણ તમે પાંચ છ અને સાતમાં શીખી ગયા હતા કે કોરા વાળ જે હોય કો વાળ તો તેમાં તમે કાચનો ઉનનો કે પછી કોઈ કાંસકો જે તમે જો વારંવાર ઘસો તો તેમાં તે દાંતિયો જે છે એ ચાર્જ પાર્ટિકલ જે છે અંદરના એ બધા ચાર્જ થાય અને તેના કારણે તમે તો એ કોરો કોરો જે દાંતિયો છે કાંસકો છે તમે તેને જો કાગળ ઉપર મૂકી દો તો તે કાગળ જે છે પોતે પછી ઊંચા નીચા થતા હોય છે પોતે તે આકર્ષતા હોય છે બીજું કે આ જ તમે દાંત્યાને કે કોઈ કાતના સળિયાને તમે ઊંડના રેશમ સાથે ઘસી દો અને જો તમે તેને હવા ભરેલા ફુગ્ગાની બરોબર વચ્ચે લઈ જાઓ તો બંને ફુગ્ગાઓ જે છે બંને પાછા એકબીજા સાથે આકર્ષતા હોય છે શિયાળો આવશે તો શિયાળામાં તમે જ્યારે કોઈ ગરમ કપડાં જે છે જ્યારે તમે તેને ચેન્જ કરો ત્યારે તમારા શરીરની જે રૂવાટી છે એ પણ આકર્ષિત થતી હોય છે રાત્રે અંધકારમય વાતાવરણમાં તમારા કપડાં પરથી તમે જ્યારે ગરમ કપડાં ઉતારો છો ત્યારે તેમાંથી તડતરતર જેવો અવાજ આવતો હોય છે તો આ જે થાય છે વિદ્યુતકીય ઘટનાઓ ચુંબકીય પ્રેરણની ઘટનાઓ તો એ શું છે કેવી રીતે થાય એ તમારી પાસે ત્યાં પ્રવૃત્તિમાં આપી છે તેના આધારે તમે તારણ એ કાઢી શકો કે બે વસ્તુઓને એકબીજા સાથે ઘસવાથી તેઓ વીજભારિત બને તો આ વીજભાર જે છે એ ક્યાંથી આવે છે આ પ્રશ્નનો ઉત્તર ત્યારે આપી શકાયો કે જ્યારે પરમાણુ વિભાજ્ય છે અને વીજભારિત કણોનો બનેલો છે તેવું તમે જાણ્યું તો આ પરમાણુમાં રહેલા વીજભારીત કણોની હાજરીના રહસ્યને સ્પષ્ટ કરવામાં અનેક વૈજ્ઞાનિકોનો ફાળો ફાળો છે જેમાં સૌથી વિશેષ જો વાત કરીએ તો ઓગણીસમી સદી સુધી એમ જાણી લેવાયું હતું કે પરમાણુ અવિભાજ્ય કણ હતો પરંતુ તે ઓછામાં ઓછો એક અવપરમાણુએ કણ એટલે કે સબ એટોમિક પાર્ટિકલ જેને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ એ ધરાવે છે જેની શોધ આગળ ઉપર જતા જે જે થોમ્પસન નામના રસાયણશાસ્ત્રીએ કરી હતી ઇલેક્ટ્રોનની ઓળખ થઈ અને તે પહેલાં ઈ ગોલ્ડ સ્ટીને નામ ખાસ યાદ રાખશું બે નામ તમારી પાસે છે જેમાં જે જે થોમ્સન જેની ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોનની શોધ કરી હતી અને તેની પહેલાં ઈ ગોલ્ડન સ્ટીને અઢારસો છ્યાસીમાં વિભારમાં એટલે કે ગેસ ડિસ્ચાર્જની જે ટ્યુબ આવે છે કેથોડ કિરણોની અને એનોડ કિરણોની જે ટ્યુબ છે તે ટ્યુબની અંદર એમને કિરણો ઉત્સર્જિત કર્યા અને ત્યાં ખ્યાલ આવ્યો કે કિરણો પોતે પણ ધન વિજભારિત છે અથવા ઋણ ઋણ વિજભારિત છે જે પોતે ધન અથવા તો ઋણ વિજભારિત કેન્દ્રો તરફ આકર્ષિત થતા હોય છે આ વિકિરણોને ત્યારે તેમણે કીધા હતા કેનાલ કિરણો આ કિરણો ધન વિજભારિત કિરણો હતા જે આખરે અન્ય અવપરમાણીય કણોની શોધ તરફ દોરી ગયા જો પ્લસ વીજભાર ધરાવતા હતા તો તે ઋણ તરફ ખેંચાતા હતા ઋણ વિજભારિત કણો પ્લસ તરફ ખેંચાતા હતા જેના લીધે આ શોધ જે છે આગળ ઉપર વધતી ગઈ અને આ કણોના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી હતું પરંતુ ચિહ્ન તેનાથી વિરુદ્ધ થતું હતું એનું દળ જે છે ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે બે હજાર ગણું વધારે હતું જેને પ્રોટોન નામ આપવામાં આવ્યું સામાન્ય રીતે પ્રોટોન જે છે તેનો સંકેત છે પી પી પ્લસ અને ઇલેક્ટ્રોનનો સંકેત છે ઈ માઇનસ તો પ્રોટોનનું દળ જે છે એક એકમ અને તેનો વીજભાર પ્લસ વન લઈએ તો ઇલેક્ટ્રોન જે છે તેનો વીજભાર તમે ઋણ એક લેવામાં આવશે બીજું ખાસ કે પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે કે જે પરસ્પરના વીજભારને સંતોલિત કરે છે એવું પણ જોવામાં આવે છે કે પ્રોટોન પરમાણુના અંદરની જે કક્ષાઓ છે તેમાંથી તમે દૂર જે છે એ સહેલાઈથી પ્રોટોને નથી કરી શકતા પણ ઇલેક્ટ્રોન જે છે એ તમે સરળતાથી દૂર કરી શકો છો તો આ બધા જ પ્રશ્નો જે છે આપણી પાસે એ લઈ જાય છે કે ખરેખર પરમાણુના કેન્દ્રમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન કેવી રીતે ગોઠવાયેલા છે તેની ગોઠવણ શું છે અને ખાસ તેમના માટે મહત્વનો પ્રશ્ન હતો કે કયા આકર્ષણ બળને લીધે આ દરેક તત્વો પરસ્પર ખેંચાયેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનના તમારા આ ચોથા પ્રકરણની અંદર જે પ્રથમ તમારું પેજ જે છે એ તમારે વ્યવસ્થિત રીડિંગ કરવાનું છે તમને આજ સવારે પણ આના અનુસંધાને થોડાક પ્રશ્નો આપવામાં આવ્યા હતા આજે તમારી પાસે આમાં કુલ જે છે અહીંયા બે ત્રણ ને છ તમારી પાસે પ્રશ્નો છે જેમાં ટૂંક નોંધ એક તમારી પાસે એક્સ્ટ્રા પરમાણુ તેના કણોની તો વિસ્તૃત અને વ્યવસ્થિત જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો છે સમજવાનો પ્રયત્ન કરવાનો છે પાઠ્યપુસ્તકમાંથી જે પાઠ છે તમારો આ ચોથા નંબરનો એ આપ એકવાર ખાસ વાંચી લેશો સાથોસાથ તમને અનુકૂળ સમયે તમને આપવામાં આવેલી જે વિડીયો લિંક છે તે વિડીયો લિંક પણ ઓપન કરીને તમે એટમિક સ્ટ્રકચર જે છે તેની હિસ્ટ્રી જે છે તેની જે ડોક્યુમેન્ટરી જે છે હિન્દી અંગ્રેજી બંને મીડિયમમાં છે તો તમે તેને જોવાનો પ્રયત્ન ખાસ કરશો સમજતા કદાચ તકલીફ પડે તો કોઈ વાંધો નથી પણ તમે તે જોશો તો તે તમને આપવામાં વિગતો જે છે એ બધી એનિમેટેડ છે તો તમને તેમાં જોવાની મજા આવશે ને તમને થોડું ઘણું તો તેમાંથી યાદ રહી જ જશે